સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પુંસરી જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપના મહિલા ઉમેદવાર પટેલ ભારતીબેન મહેન્દ્રભાઈને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે તલોદના પુંસરી ખાતે તીસ પુંસરી જિલ્લા પંચાયતની સીટમાં ભાજપ દ્વારા નવલપુરના ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે જેને લઈને ભાજપ કાર્યકરો તથા મતદારો તથા સમગ્ર લેવવા પાટીદાર સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મહિલા ઉમેદવાર ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલને જિલ્લા પંચાયત પુંસરી ખાતે ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે તો ભારતીબેન પટેલના પતિ મહેન્દ્રભાઈ પટેલ પણ સમાજના આગેવાન અને તલોદ તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ પદે કાર્યભાર સંભાળ્યો હતો અને તેઓના કામોની પણ આજે પણ ગણના થાય છે ત્યારે તેમના ધર્મપત્ની ભારતીબેન પટેલને પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપી પસંદગી કરવામાં આવી છે ત્યારે ભારતીબેન પટેલ દ્વારા તેમના સમર્થકો ભાજપ કાર્યકરો અને આગેવાનો દ્વારા હાલ તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તેઓને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે અને તેઓને જંગી મતોથી વિજય થાય તે માટે ભાજપના કાર્યકરો તથા સમર્થકો પણ ભાજપના વિકાસલક્ષી કામોને લઈને મતદારો પાસે વોટ માગી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર પ્રવાસમાં ભારતીબેન પટેલ એક એક મતદાતાઓની વાત સાંભળી તેમના મતદારોના આશીર્વાદ મેળવી રહ્યા છે ત્યારે હવે મતદાનની આડે માત્ર ત્રણ દિવસ બાકી છે ભારતીબેન પટેલ અને ભાજપ કાર્યકરો સમર્થકો ભારતીબેનને અને ભાજપને જંગી મતોથી વિજયી બનાવવા માટે હાલ તો ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો છે અને દરેક સમાજના નાનામાં નાના વ્યક્તિ મતદાતાનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેઓના આશીર્વાદ સાથે આગેકૂચ કરી રહ્યા છે ત્યારે તીસ ભૂંસરી જિલ્લા પંચાયતમાં આવતા વિવિધ ગામોમાંથી ભારતીબેન પટેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે સંજય રાવલ પ્રાંતિ પ્રાંતિજ